નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફિટર ટ્રેડ અંતર્ગત હેક્ઝો કટિંગ મશીન વિશે માર્ગદર્શન અને ચર્ચા કરીશું વોટ ઇઝ ધ હેક્ઝો કટિંગ મશીન હેક્ઝો કટિંગ મશીન શું છે તેની રચના તેનું કાર્ય અને તેનાથી ઇમ્પ્રુવ થતી સ્કિલ આ બધા જ પોઈન્ટ્સ પર આપણે ચર્ચા અભ્યાસ કરીશું હેક્ઝો કટિંગ મશીન હેગઝો કટિંગ અને મશીન હેક્ઝોઈંગ હેગોઇંગ ઇઝ ધ પ્રોસેસ ટુ કટ ધ મેટલ બાય ધ હેગો બ્લેડ ઓર હેક્ઝો Blade is the cutting tool. Cutting machine, exo -cutting machine, and a hexo cutting frame. Exoing is done by machine and manual. In both of terms, in terms of manual cutting, we used hexaframe individual. There is no any other mechanism. Simple hexaframe is used. Hexaframe is the hand tool, and blade is the cutting tool. The combination of blade and frame by the use of hand. It is manual hexo cutting by the help of the motorized assembly and other mechanism. It is called the machine, and a hexo, hexoing is done by the machine. It is called hexo cutting machine. The hexo is one of the more frequently used hand tools. The hand hexo is. રિલેટિવલી સિમ્પલ ટૂલ ટુ યુઝ બટ ધ ફેકસ એન્ડ રૂલ્સ પ્રેઝન્ટેડ ઇન ધીઝ યુનિટ વિલ હેલ્પ યુ ઇમ્પ્રૂવ યોર યુઝ ઓફ ધ હેગો આપણે આજે ચર્ચા કરવાના છીએ આજે જે ટોપિક્સ વિશે વિસ્તૃત માહિતી વિસ્તૃતથી માહિતી જે આપવાની છે એ હેક્ઝો કટિંગ મશીન વિશેની છે પ્રથમ આપણે હેગો કટિંગ મશીનની રચના કેવી હોય અને કઈ પ્રકારની એની મિકેનિઝમ હોય એ આપણે આ જે આકૃતિ છે એની ઉપરથી ચર્ચા કરીશું હેક્ઝો કટિંગ મશીનની રચના જોઈએ તો જેની હેક્ઝો ફ્રેમ બ્લેડ એ જે બે વસ્તુ છે એ ધ મેજર પાર્ટ ઓફ ધ હેક્ઝો કટિંગ

નું કામ જે ઇલેક્ટ્રિક મોટર અને મિકેનિઝમ દ્વારા કરવામાં આવે છે એ એક્ઝો કટિંગ મશીન છે તો આમાં મિકેનિઝમમાં ફ્રેમને જે રેસિપ્રોકેટિંગ મુમેન્ટ મૂવમેન્ટ આપવામાં આવે છે એ મિકેનિઝમ દ્વારા આપવામાં આવે છે એને જો પાવર્સ જે છે મિકેનિઝમ ચલાવવા માટેનો એ ઇલેક્ટ્રિક મોટર દ્વારા સપ્લાય કરવામાં આવે છે એની રચનામાં વાયસ બ્લે આર્મ એટલે કે બ્લેડ છે એને હોલ્ડ કરવા માટેની જે ફ્રેમ છે વાઇસ છે જોબને જોબને ક્લેમ કરવા માટેનો મીડિયા છે કુલન્ટ છે એ ડ્યુરિંગ ધી ઓપરેશન ઓફ ધ હેક્ઝોઈંગ હીટ ઇઝ જનરેટેડ હીટને જે રિડ્યુસ કરવા માટે કુલન્ટનો યુઝ કરવામાં આવે છે હેન્ડલ છે જે વાઇસને ક્લેમ્પ કરવા માટેની મિકેનિઝમ છે આવી રીતે એક્ઝો કટિંગ મશીનની મિકેનિઝમ છે એમાં બ્લેડ એક્ઝો ફ્રેમ અને મોટરાઈઝ મિકેનિઝમ છે કુલન્ટ છે અને વાઇસ છે એ મેઇન પાર્ટ ઓફ ધી એક્ઝો કટિંગ મશીન કહી શકાય દેન આપ મેન્યુઅલ હેક્ઝોઈંગ મેન્યુઅલ હેક્ઝોઈંગમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક્ઝો ફ્રેમ બ્લેડ ઇઝ ધ મેજર પાર્ટ ઓફ ધી કટિંગ ઓફ ધ જોબ બાય ધ મેન્યુઅલ હેક્ઝો ફ્રેમ હવે આપણે હેક્ઝો કટિંગ મશીન કઈ રીતે વર્ક કરે છે તેનો એક આપણે વિડીયો જોઈશું આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે વિડીયોમાં જોઈએ છીએ તે મુજબ હેક્ઝો કટિંગને બ્લેડ ફ્રેમ ની જે રેસીપ્રો કટિંગ મેન્ટ છે એ મિકેનિક મિકેનિઝમ દ્વારા મોટરથી આપવામાં આવે છે વાઇસમાં જોબને રેસ્ટ કરી ક્લેમ્પિંગ કરી અને બ્લેડ વડે ડિઝાયર સાઇઝ સેટ કરી આપણે કટિંગ જોબનું કરી શકીએ છીએ રોટરી મોશનનું વોસિલિટી મોશનમાં કઈ રીતે કન્વર્ઝન થાય છે તેને મિકેનિઝમ જોઈએ આપણે બ્લેડની ને કઈ રીતે વધારે ઘટાડી શકીએ છીએ એની મિકેનિઝમ છે એક્ઝો મશીન આ વિડિયો આપણે સોશિયલ સાઇટ યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરેલો છે પણ આ વિડીયોનો હેતુ ફક્ત અને ફક્ત આપણે ટેકનિકલ એજ્યુકેશનમાં ટ્રેની અવેરનેસ આવે તેના માટેનો છે આનો હેતુ ફક્ત એજ્યુકેશન માટે તાલીમાર્થીઓને ટેકનિકલ ક્ષેત્રમાં મશીનનું ફંક્શન કઈ રીતે કરે છે એ બતાવવા માટેનો છે એક્ઝો કટિંગ મશીનમાં આપણે જોયું તે રીતે વિવિધ વિવિધ ભાગો જોડાય અને એક મશીનની રચના થાય છે હવે આપણે ઇન્ડિવિડ્યુઅલ દરેક પાર્ટ અભ્યાસ કરીશું તો એક્ઝોમાં મેઇન જોયું આપણે એક્ઝો ફ્રેમ એન્ડ બ્લેડ એક્ઝો ફ્રેમ બે પ્રકારની હોય છે સોલિડ ટાઈપ ફ્રેમ અને એડજસ્ટેબલ ટાઈપ ફ્રેમ સોલિડ ટાઈપ ફ્રેમમાં આપણે કોઈપણ પ્રકારનું ફ્લેક્સિબિલિટી બ્લેડ સેટિંગ માટે હોતી નથી એડજસ્ટેબલમાં આપણે ફ્રેમને નાની મોટી કરી શકીએ છીએ અને જે એડજસ્ટેબલ ફ્રેમ તરીકે ઓળખાય છે હવે હેક્ઝો બ્લેડ બ્લેડ બે ટાઈપની હોય છે ઓલ હાર્ડ બ્લેડ અને ફ્લેક્સિબલ બ્લેડ ઓલ હાર્ડ બ્લેડ ઇન કેસ ઓફ ઓલ હાર્ડ બ્લેડ ઇઝ દેટ વિચ ઇઝ થ્રોલી હાર્ડ એવા પ્રકારની બ્લેડ કે જેને સંપૂર્ણપણે હાર્ડ કરેલી હોય છે હાર્ડ હાર્ડનિંગ એન્ડ ટેમ્પરિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ટુ ગીવ ધ હાર્ડનેસ ઓફ ધ જોબ જોબને હાર્ડનિંગ આપવા માટેની પ્રોસેસ છે હાર્ડનિંગ એન્ડ ટેમ્પરિંગ આફ્ટર ધ હાર્ડનિંગ જોબ ઇઝ ડન ટેમ્પર ટુ રિડ્યુસ ધ સ્ટ્રેસ ઓફ ધી જોબ ટૂંકમાં કહીએ તો હાર્ડનેસ એચિવ કરવા માટે હાર્ડનિંગ પ્રોસેસ કરવામાં આવે છે જે સિમ્પલ ધાતુની ઘર્ષણ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે કરવામાં આવે છે બ્લેડનું મેઇન ફંક્શન છે કટિંગનું ડ્યુરિંગ ધ કટિંગ ઓફ ધ જોબ ટૂલ ઇઝ ઓલસો કોન્ટેક્ટ વિથ ધ જોબ એન્ડ ઇટ કટ ધ જોબ ડ્યુરિંગ ધ કટિંગ પ્રોસેસ ઇટ ફેસ જેને ફ્રિક્શન ઘર્ષણ કટિંગ દરમિયાન હીટ જનરેટ થાય આ બધી વસ્તુ ઘસારા ઘસારાની પ્રોસેસ છે આ ઘસારા પ્રતિરોધક શક્તિ આપવા માટે એને હેન્ડ હાર્ડનિંગ એન્ડ ટેમ્પરિંગ કરવામાં આવે છે એટલે હાર્ડનિંગ ઇઝ ડન ટુ પ્રોટેક્ટ ધ જોબ અગેન્સ્ટ ધ ફ્રિક્શન અગેન્સ્ટ ધ થી પ્રોટેક્ટ કરવા માટે આ હાર્ડનિંગ એન્ડ ટેમ્પરિંગ કરવામાં આવે છે ઇનફ્લેક્સિબલ બ્લેડ ઓનલી ટીથ ઇઝ આર્ડન એન્ડ ટેમ્પર હવે ફ્લેક્સિબલ બ્લેડમાં શું હોય છે ફ્લેક્સિબલ બ્લેડમાં આજે ટીથનો જે એરિયા છે ઓનલી ટી થિરિયા ઇઝ હાર્ડન એન્ડ ટેમ્પર ફક્ત દાંતાનો જે ભાગ છે તેનું હાર્ડનિંગ એન્ડ ટેમ્પરિંગ કરવામાં આવે છે જેના આધારે તેને ફ્લેક્સિબલ બ્લેડ કેટેગરીમાં મૂકવામાં આવે છે હવે આપણે બ્લેડ જીઓમેટ્રી વિશે જોઈશું બ્લેડની જીઓમેટ્રી કઈ રીતની હોય છે બ્લેડનું મેઇન ફંક્શન છે કટિંગ કરવાનું તો એના જે ટીથનો જે પોર્શન છે એ ખાસ બહુ અગત્યની વસ્તુ છે તો ટીથની જીઓમેટ્રી જ્યોમેટ્રી ઓફ ટીથ બ્લેડની જ્યોમેટ્રી બ્લેડની જે લેન્થ છે બ્લેડને જે ક્લેમ્પ કરવા માટેના બે એન્ડ પર હોલ આપેલા હોય છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ટુ હોલ્સ ઓફ ધ બ્લેડ ઇઝ ધ લેન્થ ઓફ બ્લેડ બ્લેડની લંબાઈ બ્લેડના જે બે એન્ડ પર હોલ હોય છે ક્લેમ્પિંગ માટેના એના સેન્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે લેન્થ એ જ બ્લેડની લેન્થ કહી શકાય ટીથ ટીથ ઇઝ ધ કટિંગ પોર્શન ઓફ ધ બ્લેડ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ બ્લેડની લેન્થ બ્લેડની પીચ અને બ્લેડ નો ટીથ એંગલ ઓકે એના વિશે આપણે ચર્ચા કરીશું જ્યોમેટરી ઓફ ધ બ્લેડ લેન્થ ઓફ ધ બ્લેડ વી ઓલરેડી ડિસ્કસ ધ લેન્થ ઓફ ધ બ્લેડ નાવ ધ પીચ ઓફ ધ બ્લેડ બ્લેડની પીચ કોને કહેવામાં આવે છે બ્લેડના બે ટૂથ બાજુ બાજુના ટૂથ વચ્ચેના સેન્ટર ડિસ્ટન્સને આપણે પીચ ઓફ ધી બ્લેડ કહીશું લાઇક ધેટ આ રીતે બે બાજુ બાજુના આ ટીથ છે ટીથની વચ્ચેના અંતરને આપણે પીચ કહીશું પીચ બે બાજુ બાજુના દાતા વચ્ચેના અંતરને પીચ કહેવામાં આવે છે ટીથના જે પોઈન્ટ છે તેને પોઈન્ટ એંગલ કહેવામાં આવે છે એંગલ ઓફ ધ ટીથ હવે પીચના આધારે બ્લેડનું ત્રણ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્રણ પ્રકારનું વર્ગીકરણ કયું કહ્યું કોર્સ પીચ બ્લેડ મીડિયમ પીચ બ્લેડ અને ફાઇન પીચ બ્લેડ એટલે બ્લેડને કેટેગરાઈઝ કરી કોર્સ બ્લેડ મીડિયમ બ્લેડ અને ફાઇન બ્લેડ હવે કોર્સ પીચ બ્લેડ શું છે તો કે જેનું પીચ ડિસ્ટન્સ ઇઝ વન પોઈન્ટ એટ એમ એન્ડ મોર ઇઝ કોલ્ડ કોર્સ બ્લેડ મીડિયમ પીચ જે બ્લેડની પીચનું ડિસ્ટન્સ એક પોઈન્ટ ચારથી એક એમ એમ હોય તેને મીડિયમ પીચ બ્લેડ કહેવામાં આવે ફાઇન ફાઇન બ્લેડ એટલે જે બ્લેડનું પીચ પોઈન્ટ એટ એમ હોય તેવી બ્લેડને ફાઇન બ્લેડ કહેવામાં આવે છે કોર્સ બ્લેડ ક્યાં યુઝ થાય અને ફાઇન બ્લેડ ક્યાં યુઝ થાય તેની વાત આપણે કહીએ તો ફાઇન બ્લેડ છે એમાં પીચ ડિસ્ટન્સ ઇઝ લેસ દેન કોર્સ બ્લેડ બરાબર ક્લો કોર્સ બ્લેડની કમ્પેરમાં ફાઇન બ્લેડ છે એનું પીચ એન કોર્સ બ્લેડ કરતાં ફાઇન બ્લેડની પીચ નાની હોય છે ફાઇન બ્લેડ ક્યાં યુઝ થાય અને કોર્સ બ્લેડ ક્યાંય થાય જે સોફ્ટ મટિરિયલ છે અને એનું કટિંગ જ્યારે કરવાનું હોય ત્યારે કોર્સ પીચ બ્લેડ યુઝ થાય જ્યારે મટિરિયલ હાર્ડ હોય ત્યારે તેનું કટિંગ કરવાનું હોય ત્યારે ફાઇન બ્લેડનો યુઝ થાય છે બ્લેડ ઇઝ આઇડેન્ટિફાઈડ બાય ઇટ્સ લેન્થ વ્હીકનેસ એન્ડ પીચ બ્લેડ છે એને કઈ રીતે ઓળખવામાં આવે છે અથવા તો તમે એનું ટેકનિકલ આઈડેન્ટિફિકેશન કઈ રીતનું હોય છે તો તેની લેન્થ તેની વીડ તેની થિકનેસ અને તેની પીચ પરના આધારે બ્લેડને આપણે ઓળખી શકીએ છીએ આ રીતે આપણે બ્લેડની જ્યોમેટ્રી બ્લેડનો પીચ એંગલ બ્લેડ ટીથ એંગલ અને બ્લેડના પીચ વિશેની ચર્ચા કરી એ રીતે બ્લેડને ત્રણ કેટેગરાઈઝ કોર્સ મીડિયમ અને ફાઇન પીચ બ્લેડ એક્ઝો એક્ઝો મશીન છે એ સિમ્પલ મિકેનિકલ એક્ઝો મશીન હાઇડ્રોલિક એક્ઝો મશીન આવી રીતે ટેકનોલોજી જે જે રીતે અપગ્રેડ થતી ગઈ છે એવી રીતે નવા નવા મશીન ટેકનોલોજીને આધારે ઉપયોગમાં અને માર્કેટમાં આવતા થયા છે નવી નવી ઇન્ડસ્ટ્રીમાં હાઈ ટેકનોલોજીકલ એક્ઝો મશીન અવેલેબલ હોય છે જે આજ તમારો બેઝિક કોન્સેપ્ટનો છે તે એક્ઝો કટિંગ મશીનનો આપણે જોયો એક્ઝો કટિંગ મશીન હાઇડ્રોલિક મિકેનિકલ આવી રીતે અલગ અલગ કેટેગરીઝમાં કેટેગરાઈઝ કરેલા હોય છે એક્ઝો કટિંગ મશીનનો મંક્શન છે ટુ કટ ધોબ હેલ્પ ઓફ ધી હેક્ઝોઈંગ મિકેનિઝમ તો એક્ઝો કટિંગ મશીનથી આપણને કઈ રીતની સ્કિલ ઇમ્પ્રૂવ થશે તેના સ્કિલ ઇમ્પ્રુવ થાય અને એક્ઝો કટિંગ મશીનથી આપણે ટેકનિકલી શું ઇમ્પ્રુવ થઈએ તેની ચર્ચા કરીએ તો એક્ઝો કટિંગ મશીનથી તમારી પર્ટિક્યુલર મેઝરિંગ માર્કિંગ અને કટિંગ આ ત્રણ પ્રકારની સ્કિલ તમારે ડેવલપ થાય હવે પર્ટીક્યુલર તમે કહેશો કે માર્કિંગ સ્કિલ કઈ રીતે તો પર્ટીક્યુલર જે જોબનું તમારે એક્ઝોઈંગ કરવાનું છે તેની પર પહેલાં તમે માર્કિંગ કરશો માર્કિંગ કરવા માટે તમારે મેઝરમેન્ટ કરવું જોઈએ જેમ કે કોઈ પચીસ એમ કે પચાસ એમ એમનું જોબ તમારે કટ કરવો છે કોઈ એક રાઉન્ડ બાર છે પર્ટિક્યુલર આવી રીતે આપણે જોઈએ કે ભાઈ આ કોઈ એક જોબ છે જોબનો તમારો પચીસ mm ના ડિસ્ટન્સ પર તમારે જ્યારે કટિંગ કરવું છે ત્યારે તમે પહેલાં કોઈ પણ રેફરન્સ લાઇન્સથી તેનું તેનો 25 mm પર માર્કિંગ કરશો માર્કિંગ કરવા માટે પચીસ એમ એમનું ડિસ્ટન્સ તમે મેજર કરશો તો મેજરમેન્ટ માર્કિંગ આ બંને પ્રોસેસ થઈ ગયા પછી ત્રીજી તમારી જે સ્કિલ છે કટિંગની એ ઇમ્પ્રૂવ થશે આવી રીતે મેજરિંગ માર્કિંગ અને કટિંગ જેવી સ્કિલ ટેકનિકલ સ્કિલ તમારી એક્ઝો કટિંગથી ઇમ્પ્રુવ થશે કટિંગ દરમિયાન તમે વિવિધ બ્લેડ વિશેની તમને અવેરનેસ મળશે એક્ઝો કટિંગમાં કેટલી પ્રકારની બ્લેડ યુઝ થાય છે વિવિધ પ્રકારની કેટેગરાઈઝ બ્લેડ જે છે ફાઇન કોર્સ ને મીડિયમ એનો પર્ટિક્યુલર કેવા મટિરિયલમાં કેવી બ્લેડનો યુઝ કરવો એ પ્રકારની સ્કિલ તમારી ઇમ્પ્રૂવ થશે આ રીતે આપણે હેક્ઝો કટિંગ મશીન વિશે ડિસ્કસ કરી અને આ રીતની તમારી ટેકનિકલ સ્કિલ ઇમ્પ્રૂવ થશે થેન્ક યુ વેરી મચ